हेलो विद्यार्थी मित्रों, केम छो? मिस मजा में छे અને આશા રાખે છે કે તમે પણ બધા મજામાં હશો. તો ચલો હવે આપણે ભણવાનું શરૂ કરીએ. હવે આજે આપણે ગુજરાતી ભણવાનું છે. ગુજરાતીમાં શું કરવાનું છે? ચિત્ર જોઈને શબ્દ બનાવો. હવે આ બધા ચિત્ર દોરેલા છે, એમાંથી આપણે શબ્દ બનાવવાનો છે. આ શું છે? કમળ. કમળ છે. હવે આની અંદર આમાંથી કમળ શબ્દ બનાવવાનો છે. સ કમળ આ બધું લખેલું છે, તો એમાંથી આપણે સાચો શબ્દ બનાવવાનો છે. તો સાચો શબ્દ શું છે? ક મ ળ છે ને, કમળ. કમળની ઉપર આપણે આ ગોળ કરવાનું. આ ખોટું છે, તો આને રેવા દેવાનું. પછી આ શું છે? શું દેખાય છે? નળ. નળ છે, પાણીનો નળ. તો આમાંથી આપણે નળ શબ્દ શોધી અને એની ઉપર ગોળ કરવાનો છે, નળ શબ્દ બનાવવાનો છે. ધ નળ ક. તો નળ ક્યાં છે? ન ર છે ને. તો આ નળ શબ્દ ની ઉપર આપણે ગોળ કરીને આ શબ્દ આપણે નળ બનાવ્યો. ચિત્ર જોઈને આપણે આ શબ્દ બનાવ્યો. બરાબર પડી ખબર? પછી હવે આ શું છે? ગ્લાસ છે. હા, ગ્લાસ છે. એટલે ગ્લાસ ની અંદર શું છે? સરબત. ગ્લાસની અંદર સરબત છે. તો હવે આપણે અહીંયા એ સરબત શબ્દ શોધી અને બનાવવાનું છે, એટલે કે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો શું લખ્યું છે અહીંયા? સરબત મ. તો આ મ તો આપણને કામ નહીં આવે, તો સરબત છે ને, સાચો શબ્દ. તો આ સરબતની ઉપર આપણે આમ ગોળ બનાવી ને શબ્દ બનાવ્યો. સરબત નો ગ્લાસ છે, તો સ ર બ ત બની ગયું. ચલો હવે આ શું છે? ઝાડનું થડ છે. શું છે? ઝાડનું થડ. તો હવે આમાંથી આપણે શબ્દ બનાવવાનો છે. થ ડ ડ. આ શું છે? થ ડ. તો હવે આપણે શબ્દ બનાવવાનો છે શોધીને. તો આ છે થ અને ડ. થડ આ બની ગયો આપણો શબ્દ. બને ને? તો આવી જ રીતે જે ચિત્ર દોરેલું હોય એ ચિત્રને જોઈ અને આમાં આપણે શબ્દ બનાવવાનું છે એ તમે શીખી ગયા. હવે આ શબ્દ મેં અત્યારે બોર્ડ પર તમને શીખવાડ્યા, હવે હું તમને ચોપડીમાં પણ બતાવું છું કે ચોપડીમાં શબ્દ એ કેવી રીતે તમારે કરવાનો. જો હવે તમારી પાસે આ ગુજરાતી વર્ણ પરિચય ચોપડી છે, બરાબર? ગુજરાતી વર્ણ પરિચય ભાગ એક, એમાં જોજો. આર્યા જો, ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો. પણ આપણે લખવાની જરૂર નથી, ખાલી ચિત્ર જોઈ અને શબ્દ બનાવવાનો છે. આ છે ને થળ, તો થળ. પછી સરબત, તો સરબત. પછી આ હળદર. તો આવી રીતે તમારે ઉપર ગોળ કરી અને શબ્દ બનાવવાનો છે. આ શું છે? નખ. તો નખની ઉપર ગોળ કરવાનો. પછી આ શું છે? ટબ. તો ટબની ઉપર ગોળ કરવાનો. મેં તમને જેવી રીતે બોર્ડમાં શીખડાવ્યું છે એવી જ રીતે અહીંયા કને લખેલું છે. તો આમાં જોઈ અને તમે શબ્દ બનાવજો. અહીંયા આપણને કાંઈ લખવાનું નથી. તો હવે આવી રીતે તમારે સ્લેટમાં પણ તમે લખી શકો છો, મમ્મી તમને લખી દે તો, અને આમાં નોટબુકમાં પણ મમ્મી લખી દે તો લખવાનું, અને ચોપડીમાં તો દોરેલું.